नमस्कार दर्शक मित्रों, धीलोक सत्ता शो में आपनु स्वागत छे। समग्र देश में मेघराजा क्यांक तेमने मेहर वरसावी रह्या छे तो क्यांक कहर। केटलाक विस्तारों में हजी वरसादी लोको कागडोळे राह जोई रह्या छे तो केटलाक विस्तारों में वरसादे विनाश वेर्यो छे। त्यारे मध्य प्रदेश, राजस्थान अने उत्तर प्रदेश सहित देशना केटलाक राज्यों में भारे वरसाद अने पूरना कारणे परिस्थिति विकट बनी गई छे, जेमां हजारों परिवारों घर विहोणा थई गया छे तो केटलीक नदीओनी जळसपाटी भयजनक स्तरे पहोंची छे। आमां केन्द्रीय कृषि प्रधान नरेन्द्रसिंह तोमर शनिवारे पूरग्रस्त विस्तारोनी मुलाकात लेवा माटे श्योपुर पहोंच्या हता, परंतु त्यां जे बन्युं तेमने क्यारे विचार्युं नहीं होय तेवुं थयुं। रिपोर्ट मुजब नरेन्द्रसिंह तोमर श्योपुर पहोंच्या अने रोषे भरायेला लोकोए तेमने घेरी लीधा अने खूब ज खरी खोटी संभळावी। एटलुं ज नहीं, त्यांना लोकोए तेमनी कार पर कादो पण फेंक्यो हतो। तो लोकोना गुस्सा पाछळनुं कारण शुं छे अने एवुं तो शुं बन्युं के पूरग्रस्त विस्तारोनी मुलाकात लेवा पहोंचेला मंत्री साथे लोकोए आवो व्यवहार कर्यो, आ समग्र मामले તમને ડિટેલમાં જાણકારી આપીશું। પરંતુ તે પહેલા જો તમે અમારા વિડીયો YouTube પર જોયા તો અમારી ચેનલ ધીલોક સત્તાને સબસ્ક્રાઇબ કરો, વધુ વિડીયોના નોટિફિકેશન માટે બેલ બટન દબાવો, અને જો તમે અમારા વિડીયો Facebook પર જોયા તો લાઇક ફોલો અને શેર કરો। અહેવાલ અનુસાર નરેન્દ્રસિંહ તોમર ચંબલ ક્ષેત્રમાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા માટે ગયા હતા, જે બાદ બપોરે તેઓ મુરેનાથી હેલિકોપ્ટર દ્વારા શ્યોપુર પહોંચ્યા હતા, જ્યાં તેઓ કાર દ્વારા પૂરથી થયેલા નુકસાનની જાણકારી લેવા માટે આવ્યા હતા અને તે અહીંના ગણેશ બજારમાં પહોંચતા જ પુરુષો અને મહિલાઓ ગુસ્સે થઈ ગયા હતા। વિરોધમાં લોકોએ મંત્રીની કાર સામે સૂઈ ગયા અને તેમને ઘેરી પણ લીધા હતા। સુરક્ષાકર્મીઓએ પણ તેમને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ છેલ્લે તોમર કારમાંથી નીચે ઉતર્યા અને લોકોની સમસ્યાઓ સાંભળી હતી। લોકોએ ફરિયાદ કરી કે પૂર પહેલા તેમને જાણ કરવામાં આવી ન હતી, હવે પૂરમાં બધું જ બરબાદ થઈ ગયું છે। આ સાથે જ ત્યાંના લોકોએ જણાવ્યું કે જિલ્લા વહીવટીતંત્રે પૂર અંગે સમયસર જાણ કરી ન હતી, આને કારણે ઘણું નુકસાન થયું છે। નિયમો અનુસાર વહીવટીતંત્રે આ બાબતે જાણ કરવી જોઈતી હતી। પૂર આવ્યા બાદ વીજળી ડૂલ થઈ ગઈ હતી, સંદેશા વ્યવહારની સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી, જેને લઈને અચાનક આવી પડેલી આટલી મોટી મુશ્કેલી માટે તેઓ તૈયાર ન હતા। મીડિયા અહેવાલો મુજબ મળતી માહિતી પ્રમાણે રોષે ભરાયેલા લોકોએ કેન્દ્રીય મંત્રી અને વહીવટીતંત્ર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા। આ દરમિયાન લોકોએ મંત્રીની કાર પર કાદવ પણ ફેંક્યો હતો। શોપિંગ માર્કેટમાં તો એક વ્યક્તિ તેમની કારની સામે સૂઈ ગયો હતો, જે બાદ પોલીસે તેને હટાવી દીધો। જ્યારે વિરોધ શાંત ન થયો ત્યારે તેમને બીજા વાહનને બોલાવ્યા અને કાર દ્વારા તેઓ કલેક્ટર કચેરીએ ગયા હતા। લોકોએ અધિકારીઓને પણ બજારમાં પ્રવેશવા ન દીધા હતા। તમને જણાવી દઈએ કે ભારે પૂરથી શોરપુરમાં ભારે નુકસાની થઈ છે। અહીંના લોકોના ઘરો અને દુકાનો પાણીમાં ડૂબી ગયા છે અને આ જ કારણે લોકોને ભારે નુકસાન થયું છે। તંત્રે મદદ કરવાના બદલે મનમરજી ચલાવી તેમને ભોજન પાણીની સુવિધા પણ પહોંચાડવામાં આવી ન હતી અને આ જ બધા કારણોથી લોકોમાં ભારે રોષ ભરાયો હતો। બીજી ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।